અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પેપર કપને લઈને સતત બીજા દિવસે તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। પ્લાસ્ટિકની ચમચી ડીશ અને કપનો ઉપયોગ બંધ કરવા માટે વેપારીઓને પણ સમજાવાયા છે। પાનના ગલ્લા ઉપર મસાલો બાંધવા વપરાતા પ્લાસ્ટિકના કવરને પણ બંધ કરવા માટે સમજાવાયા છે। સમજાવ્યા બાદ પણ જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કાર્યવાહી થશે। 20 તારીખ સુધી વેપારીઓને સમજાવવા માટેની કામગીરી તંત્ર કરશે। ચમચી હોય, કપ હોય કે પછી ચાના ડિસ્પોઝેબલ કપ હોય, આ તમામ વસ્તુઓનું ચેકિંગ કોર્પોરેશનની સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તમામ શહેરની કીટલીઓ સહિતની ખાણીપીણીની દુકાનોમાં આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને ક્યાંય પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જો ઉપયોગ કરવામાં આવતો હોય તો તેનો સ્થળ પર જ નાશ કરી અને પેનલ્ટી લેવા સુધીની કામગીરી કરવામાં આવે। 20 તારીખ બાદ સીલિંગ સુધીની કામગીરી કરવામાં આવશે। આપણી સાથે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર છે, તેમની સાથે વાત કરી। હર્ષદભાઈ, કયા પ્રકારનું પ્લાસ્ટિક પ્રતિબંધિત છે અને કયા પ્રકારનો બી હોય? જો સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એ તો સઘન કરવું છે, એટલે સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે તો પ્લાસ્ટિક જે પ્રતિબંધિત છે તેને લઈને કોર્પોરેશનની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પ્લાસ્ટિકની ચમચી, ડીશ અને કપનો ઉપયોગ ન કરવા માટે વેપારીઓને પણ સમજાવવામાં આવી રહ્યા છે। 20 જાન્યુઆરી સુધી વેપારીઓને સમજાવવાની કાર્યવાહી હાથ ધરાશે।